नमस्कार विद्यार्थी मित्रों, अरविंद जीवाभाई प्राथमिक स्कूल द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सबनों स्वागत है। आज आप जोशू धोरण चार विषय सामान्य ज्ञान। तो सामान्य ज्ञान में आप भणीशु पाठ 16 जेनु नाम है मसाला। तो भारतीय खोराकनी विशिष्टता तेना मसाला है। एटले कि आपणे भारतना कोईपण घरे रसोड़ामां जाओ तो तमने विविध प्रकारना मसाला त्यां जोवा मळे छे। तो अहीं भारतीय मसालाना चित्रो आपेला छे अने दरेक चित्र ओळखी मसालानुं नाम बॉक्समांथी पसंद करी आपणे खाली जग्या पूरवानी छे। तो पुस्तकनी अंदर तमे जोई शको छो चित्र आपेला छे अने एनी बाजूमां खाली जग्या छे, तो चित्र ओळखवानुं छे अने नाम लखवाना छे। तो सौ प्रथम आपणे जोईए चित्र। तो अहीं चित्र आपेलू छे एलची, तो तमारे त्यां खाली जग्यामां एलची लखी देवानुं बाजूमां। एलचीनी वात करीए तो प्राचीन कालथी एलची सौथी सुगंधीदार अने उत्तम मसालो छे। तेनो उपयोग भारतीय रसोड़ामां विविध स्वरूपे करवामां आवे छे, एटले के घणा बधा रीते एनो उपयोग थाय छे। एलचीना सेवनथी अनिद्रानी समस्या दूर थाय छे। तेमज एक कप एलचीनू दूध अथवा चा पीवाथी रक्त प्रवाह में सुधारो थाय छे। हवे आपणे जोईशुं आगळनो मसालो। तो अहींया तमे चित्र जोई शको छो, मसालानुं नाम छे मरी। काळा मरीनो उपयोग करवाथी घणा रोगो सामे रक्षण मळे छे। काळा मरीनो उपयोग भारतीय रसोईमां अपना बधाना घरे थत हो। काळा मरी में एंटी बेक्टेरियल, एंटी ऑक्सिडेंट अने एंटी इन्फ्लेमेटरी होवाने कारण खूबज असरकारक औषधि पण मानवामां आवे छे। एना पछी छे चित्र में लाल मरचू। तो भारत में लाल मरचा वगरनुं भोजन अधूरी छे ते बधा आपणे जाणीए छीए, कारण के आपणे बधा सौ कोईपण खोराकनी अंदर लाल मरचू तो नाखीए छीए। तो लाल मरचा में विटामीन सी ए पर्याप्त पात्र मात्रा में होने अत्यारे कोरोना काल की अंदर आप विटामीन सी की खूब जरूरी है, तो लाल मरचू खाव जरूरी है। लाल मरचा एंटीऑक्सिडेंट धरावे छे, जे शरीर की रोग प्रतिकारक क्षमता ने वधारे छे अने कैंसर सामे लड़वा मां ते सौथी वधारे मदद करे छे। एना पछी छे हळदर। हळदर ने आपणे सौ जाणीए छीए कि आनो उपयोग पण आपणे जाणता होईए छीए, वाघेला उपर लगावामां हळदरनो उपयोग थाय छे। तो हळदरनो उपयोग दरेक भारतीय रसोड़ामां थाय छे। मध साथे के गरम दूध साथे हळदर मेळवीने लेवाથી કાકડા, ઉધરસ અને સળેખમ જેવી બીમારીઓ મટે છે। આયુર્વેદમાં હળદરને એક ઉત્તમ કફગ્ન કહે છે। કફગ્ન એટલે કે એ કફને તોડે છે, એટલે આપણે રોજ રાતે દૂધવાળું હળદરવાળું દૂધ પીને આપણે સૂઈ જતા હોઈએ છીએ, જેથી શરદી કે ખાંસી ના થાય। હળદર મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ અને ચામડીના રોગો માટે ઉત્તમ ઔષધિ છે। ત્યારબાદ છે ચિત્રમાં જોઈ શકો છો નાના નાના દાણા છે, તો રાઈ। તો ભારતીય આહાર પદ્ધતિના એક અભિન્ન અંગ સમી રાઈ એ ઔષધીય ગુણ તરીકે પોતાની અલગ જ ઓળખ ધરાવે છે, એટલે એની અંદર પણ એક ઔષધીય ગુણ રહેલો છે। રાઈ એ સ્વાદમાં કડવી અને થોડી તીખી છે, તે ગુણ તરીકે એનો ગુણ જે છે એના તરીકે ગરમ, રૂક્ષ અને ભારે પણ છે, એટલે કે પાચન કરવાનો ગુણ એની અંદર છે, છતાં પણ તે પચવામાં ભારે છે અને તેના કારણે જ તેથી જ આપણે એનો ઉપયોગ વઘારમાં તેલમાં ફોડીને રાઈને ઉપયોગ કરવામાં આવે છે। આગળ છે બીજો મસાલો જીરું। તો જીરું એક સપુષ્પીય વર્ગની વનસ્પતિ છે। સપુષ્પીય એટલે કે જે વનસ્પતિમાં ફૂલ આવતા હોય એને આપણે સપુષ્પીય કહીએ છીએ, જેનું વૈજ્ઞાનિક નામ ક્યુમિનમ સાયમિનમ છે। એટલે કે જીરાને વૈજ્ઞાનિક નામ એનું આ રીતનું છે, ક્યુમિનમ સાયમિનમ। વરિયાળી જેવા દેખાતા જીરુંના દાણા તેમજ પાવડરનો મસાલા તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, એટલે કે આપણે એને
આખું પણ ક્યારેક વઘારમાં લઈએ છીએ તો ક્યારેક એનો પાવડર બનાવીને પણ આપણે વાપરીએ છીએ. જીરુંના દાણા વઘારમાં તેમજ દળીને બનાવેલ જીરુંના પાવડરનો ઉપયોગ વાનગી બનાવતી વેળાના અંતિમ ચરણમાં સ્વાદ મેળવવા માટે ઉપર ભભરાવીને કરવામાં આવતો હોય છે. તો જીરું એ પણ એક ઔષધિ છે. ત્યારબાદ છે લવિંગ. તો લવિંગમાં યુઝેનોલ હોય છે. યુઝેનોલના કારણે શું થાય છે કે સાઇનસ અને દાંતના દુખાવાના જે રોગો છે એવી બીમારીઓ સામે તે આપણને રક્ષણ આપે છે અને આપણને એ ઠીક કરવામાં મદદ કરે છે. લવિંગની તાસીર કેવી હોય છે? તાસીર એટલે કે એનો ગુણ ગરમ હોય છે, તેથી શિયાળામાં તે ખૂબ લાભકારી હોય છે. ક્યારેક ખાંસી થઈ હોય તો મોઢામાં આપણે કહીએ છીએ કે ભાઈ લવિંગ રાખો તો ખાંસી મટી જાય, તો લવિંગ ગરમ હોય છે એટલા માટે શિયાળામાં વધુ ઉપયોગ થાય છે. લવિંગના ઉપયોગથી ગળાની ખરાશ અને દુખાવામાં ખૂબ આરામ મળે છે. આગળ છે બીજો મસાલો એટલે કે તજ. તો તજની છાલ મોટે ભાગે મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ એક પ્રકારનું વૃક્ષ હોય છે, તજનું વૃક્ષ, કે જેની છાલમાંથી આપણે મસાલો તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. તે મુખ્યત્વે વ્યંજન અને સ્વાદિષ્ટ વસ્તુ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે એનો થોડો જે સ્વાદ હોય છે થોડો મીઠાસવાળો હોય છે. દવામાં તે અક્ષીર તેલની જેમ કાર્ય કરે છે, એટલે કે એનું તેલ પણ બને છે જે આપણને સારી રીતે ઉપયોગમાં આવે છે, અને ઠંડીની સારવાર માટે પણ તે અક્ષીર મારવામાં આવે છે. એના પછી છે જાયફળ. તો જાયફળ આકારમાં લંબગોળ, નાનકડું અને નારિયેળની માફક તેની બહારની તરફ પણ કેવી હોય છે, પાતળી કાચલી એક હોય છે. જેમ નારિયેળ હોય છે ને એમ એની પણ બહાર થોડું પતલું જે પડ હોય છે કડક હોય છે અને અંદરથી એ નરમ હોય છે. જાયફળને આયુર્વેદમાં તીખું, તુરું અથવા તથા પાચક અગ્નિ એટલે કે પચનની જે આપણી જઠરની અગ્નિ હોય છે એને વધારે છે, અને વાયુ કફ જેવા જે દોષ છે, જે રોગો છે, એ મટાડનારું એને કહ્યું છે. આમ જાયફળ ઘણી બધી રીતે આપણને ઉપયોગમાં લેવાય છે. ક્યારેક ક્યારેક ચામાં પણ આપણે જાયફળ નાખીને બનાવતા હોઈએ છીએ ચા. ત્યારબાદ છે ચક્રફૂલ. તો ચક્રફૂલનો ઉપયોગ ભારતીય રસોઈમાં થાય છે. તેનો આકાર સ્ટાર જેવો હોય છે. તમે અહીંયા જોઈ શકો છો ચિત્રમાં કે સ્ટાર જેવો દેખાય છે. ચક્રફૂલ હેલ્થની સાથે સાથે સ્કિન માટે પણ ઘણી બધી ઉપયોગી છે. જેમ કે ચક્રફૂલની પેસ્ટનો ઉપયોગ કરવાથી ચહેરા પરના જે દાગ ધબ્બા હોય છે, ડાઘા હોય છે, એ નીકળી જાય છે. ચક્રફૂલ આપણે જોયું છે કે ખાસ કરીને દાળ ભાત બનાવતી વખતે દાળની અંદર નાખવામાં આવતા હોય છે. એના પછી છે ધાણા. તો આપણે બધા જ જાણીએ છીએ ધાણાજીરુંનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ. મમ્મી ઘરમાં રસોઈ બનાવતી વખતે ધાણાજીરુંનો ઉપયોગ કરતા હોય છે. તો ધાણાનો ઉપયોગ ભારતીય રસોઈમાં ખાવાનું સ્વાદિષ્ટ બનાવવા થાય છે. લીલા અને સૂકા ધાણા મુખ્ય મસાલામાં આવે છે. સૂકા ધાણાની એ પેટની સમસ્યા સિવાય બીજી ઘણી બીમારીઓ દૂર કરવામાં પણ મદદગાર છે, જેમ કે કમળો અને મોંમાં પડેલી ચાંદી તેમજ ઉલટીમાં પણ તે ઉપયોગી છે. એના પછી આવે છે હિંગ. અહીંયા ચિત્રમાં તમને આખી હિંગ બતાવેલી છે. આપણે હિંગનો પાવડર યુઝ કરીએ છીએ. તો આપણે ત્યાં દાળ શાકમાં કે વઘારમાં હિંગનો ઉપયોગ થાય છે. હિંગને આયુર્વેદમાં હિંગુ કહેવામાં આવે છે. હિંગ એ ખોરાકમાં પાચન તરીકે અને અથાણામાં સોડમવાળા મસાલા તરીકે વપરાય છે. તેમજ હિંગમાં વાયુનાશક ગુણો રહેલા છે જે વાયુ વિકારને શાંત પડે છે. તો આમ અહીંયા આપણે આપણો પાઠ 16 મસાલા પૂર્ણ થાય છે. ગુડ બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.